नमस्ते मित्रों, स्वागत है तमारू कल्पतरु एकेडमी ना ऑनलाइन लर्निंग प्लेटफॉर्म में। मित्रों, आजना वीडियो में आपणे 1 जुलाई नो पाक्षिक नो जे अंक छे एनी चर्चा करवाना छीए। सदनसीबे आजनो जे आपणो आ अंक छे ते आदिवासी विकास विशेष एटले के आदिवासी विस्तार में जे कंई पण डेवलपमेंटना कार्य वगैरह थया छे एनी माहिती आपणने आपे छे। शुरू करीए आपणे तो તાજેતરમાં ગાંધીનગર ખાતે ગૃહમંત્રીએ મુલાકાત લીધી હતી, તો એ થોડું મહત્ત્વનું છે। ત્યારબાદ દેશની તમામ જનતાને વિના મૂલ્યે વેક્સિનેશન કરી આપવામાં આવ્યું છે, તો એનો જે બીજો તબક્કો છે 21 જૂન 2021થી શરૂ કરવામાં આવ્યો છે। એમની પહેલાં જે ફ્રન્ટલાઇન વોરિયર હતા અને 45 વર્ષથી ઉપરના તથા કોમોર્બિડ એવા જે વ્યક્તિઓ હતા એમને વેક્સિનેશન કરવામાં આવેલું હતું। એ પછી 21 જૂન 2021થી જે 18 વર્ષની ઉંમરના કે તેનાથી ઉપરની વય ધરાવતા લોકો હોય તો એમના માટે વેક્સિનેશનનો તબક્કો શરૂ કરવામાં આવેલો છે। આગળ વધીએ આપણે તો ગુજરાત 2.20 કરોડ ડોઝ સાથે વેક્સિનેશનમાં અગ્રેસર છે, એટલે કે પર મિલિયન જે આપણે આગળ જોયેલું હતું તેમાં સમગ્ર દેશમાં પ્રતિ 10 લાખ વ્યક્તિએ કોરોના વેક્સિનેશનમાં ગુજરાત નંબર 1 છે। એટલે તમને પર મિલિયન પૂછાય તો પર મિલિયન એટલે 10 લાખ વ્યક્તિઓ, તો પ્રતિ 10 લાખ વ્યક્તિઓએ જે વેક્સિનેશન કરવામાં આવે છે તેમાં ગુજરાત આગળ પડતું સ્થાન ધરાવે છે। હવે આગળ આપણે વધીએ તો અહીં કેટલાક મહત્ત્વના અંશ આપેલા છે જે આપણે અંદર ચર્ચા કરવાની છે। ખાસ એક બાબત અહીં યાદ રાખવાની છે કે રાજ્યની જે મેડિકલ ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા છે તે ક્ષમતા 1800 મેટ્રિક ટન સુધી લઈ જવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવેલો છે। તો આ શા માટે, તો તમને ખ્યાલ જ છે સેકન્ડ વેવની અંદર જે ઓક્સિજન ક્રાઇસિસ જોવા મળ્યો, તો ભવિષ્યમાં આવો ઓક્સિજન ક્રાઇસિસ ના સર્જાય એ માટે ગુજરાત સરકારે રાજ્યની જે મેડિકલ ઓક્સિજન ક્ષમતા છે એ 1800 ટન કરવાનો નિર્ણય કરેલો છે। એ પછી આપણે આગળ વધીએ તો યોગ અને ઘનિષ્ઠ રસીકરણ બંનેને સાંકળી અને આરોગ્ય સુરક્ષાના વ્યૂહ સાથે વિકાસ કરવાનું જે છે એમના વિશે માહિતી આપી છે। ત્યારબાદ જે ગૃહમંત્રી આપણા આવેલા હતા તો એમણે સરખેજ ગાંધીનગર હાઈવે એના ઉપર 2 ફ્લાયઓવર એમનું નિર્માણ જે થયું એને લોકાર્પણ કરવામાં આવ્યું છે, તો એ બાબતે ખાસ ધ્યાનમાં રાખવાની છે। એ પછી ગુજરાતની અંદર ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક એન્ડ લોજિસ્ટિક પાર્ક્સ પોલિસી એને પણ મંજૂરી આપવામાં આવી છે। એની સાથે સાથે જામનગરમાં ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ સ્થાપવાની પહેલ કરવામાં આવી છે। ત્યારબાદ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી પણ જાહેર કરી છે, જેથી ભવિષ્યની અંદર જે કાર્બન ઉત્સર્જન છે એમાં ઘટાડો કરી શકાય અને રાજ્યમાં જે પર્યાવરણ છે એનું સંરક્ષણ કરી શકાય। એટલે 3 બાબતો ખાસ ધ્યાન રાખજો, ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ એન્ડ લોજિસ્ટિક પાર્ક્સ પોલિસી એને મંજૂરી આપી છે, જામનગર ખાતે ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ સ્થાપવામાં આવશે અને ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરવામાં આવી છે। આપણે આગળ જોઈશું એમને ડિટેલમાં। તો સર્વપ્રથમ આપણો જે અહેવાલ છે એ મન કી બાત કાર્યક્રમનો છે, જેમાં 1964માં ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલું, કોણે કરેલું હતું મિત્રો? તો મિલ્ખા સિંહ, એમણે 1964માં ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલું અને યોગાનું યોગ 2021નો, હકીકતે 2020માં ટોક્યો ઓલિમ્પિક યોજાવાની હતી પરંતુ કોરોનાના કારણે એ 1 વર્ષ પાછળ ગઈ છે, તો 2021માં પણ ટોક્યો ખાતે ઓલિમ્પિક યોજાવાની છે અને ત્યાં જે ખેલાડીઓ છે એ ખેલાડીઓનું મનોબળ વધારવા માટે નરેન્દ્ર મોદી દ્વારા મિલ્ખા સિંહને અનુરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ કુદરતને કંઈક ઓર જ મંજૂર હતું અને તેઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા। ત્યારબાદ એક મહત્ત્વની બાબત એ છે કે માય ગવર્મેન્ટ બરાબર, એ જે એપ્લિકેશન છે વેબસાઇટ છે, તો એના ઉપર રોડ ટુ ટોક્યો ક્વિઝ અપલોડ કરવામાં આવેલી છે। મિત્રો, થોડો સમય કાઢીને આ એક ક્વિઝ પણ ખાસ જોઈ લેજો, 10 ક્વેશ્ચનો છે પરંતુ સારા એવા ક્વેશ્ચન છે, કદાચ એમાંથી આવનારી પરીક્ષામાં કોઈ 1-2 ક્વેશ્ચન સીધા પૂછાઈ પણ જાય, તો એ આપણા માટે મહત્ત્વના બની રહેશે।
અને જો તમે કમેન્ટ કરશો તો એ 10 ક્વેશ્ચનોનો નાનકડો એવો વિડીયો બનાવીને પણ આપણે ચેનલ ઉપર મૂકી દઈશું। આગળ વધીએ આપણે તો અહીં કેટલાક મહત્વના જે ખેલાડીઓ છે એમના વિશે નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં વાત કરેલી। તો સર્વપ્રથમ પ્રવીણ જાધવ જે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ખેલાડી છે અને તીરંદાજીમાં નિપુણ છે। મિત્રો G SSSB કેવી રીતે પૂછે છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલા પ્રવીણ જાધવ કયા ખેલ સાથે સંકળાયેલા છે તો એ તીરંદાજીના ખેલ સાથે સંકળાયેલા છે। નેહા ગોયલ એ ટોક્યો ક્વોલિફાઈ થયેલી આપણી જે હોકી ટીમ છે એમના એ સભ્ય છે। દીપિકા કુમારી તેઓ પણ ઓલિમ્પિકની અંદર ભારત તરફથી એકમાત્ર મહિલા તીરંદાજ છે અને એમના માતા પિતાની માહિતી આપી છે જે આપણા માટે એટલી બધી મહત્વની નથી। ત્યારબાદ ઉત્તર પ્રદેશનો મુઝફ્ફરનગર એના પ્રિયંકા ગોસ્વામી તેઓ રેસ વોકિંગ સ્પર્ધા જે ઝડપથી ચાલવાની સ્પર્ધા છે તેમાં તેઓ ભાગ લેનારા છે અને એમણે ચંદ્ર જે છે તે સારી એવી એમણે મહેનત કરેલી છે। ત્યારબાદ ભાલા ફેંકમાં ભાગ લેનાર શિવપાલ સિંહજી એ બનારસના રહેવાસી છે એટલે ભાલા ફેંકના એ ખેલાડી છે। ત્યારબાદ આગળ વધીએ તો હરિયાણાના ભિવાનીના મનીષ કૌશિક એ બોક્સિંગ સાથે સંકળાયેલા ખેલાડી છે। ત્યારબાદ જે આપણે હમણાં આગળ જોયું રોડ ટુ ટોક્યો ક્વિઝ તો એ ક્વિઝનો એક પ્રશ્ન આ પણ છે CA ભવાની દેવીજી એ કયા શહેર સાથે સંકળાયેલા છે તો ત્યાં ચેન્નઈ આવશે બરાબર અને તેઓ તલવારબાજીમાં નિપુણ છે એ સામા નિપુણ છે તલવારબાજીમાં અને એ પહેલા ભારતીય છે જેને ફેન્સર એટલે તલવારબાજી કરનારા જે ખેલાડી હોય છે તે તો એમણે ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરેલું છે। ત્યારબાદ આગળ વધીએ તો ખેલાડીઓ માટે સોશિયલ મીડિયા ઉપર એમને ચીયરઅપ કરવા માટે ચીયર ફોર ઇન્ડિયા હેશટેગ શરૂ કરવામાં આવેલો છે। 21 જૂને રસીકરણનો જે તબક્કો છે તેમાં 86 લાખથી વધુ લોકોને નિઃશુલ્ક રસી લગાવવાનો રેકોર્ડ કરવામાં આવેલો હતો તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે। 21 જૂનના દિવસે સૌથી વધારે રસીકરણ કરવામાં આવેલું અને આ દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ છે। ત્યારબાદ મન કી બાતમાં ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લો ત્યાંના જે સચ્ચિદાનંદ ભારતી છે તેમણે પાણીના સંરક્ષણ માટેની એક પદ્ધતિ જે છે પારંપરિક પદ્ધતિ એમનો એમણે ઉલ્લેખ કરેલો છે તો એ પદ્ધતિનું નામ છે ચાલખાલ પદ્ધતિ। તો પ્રશ્ન એવો પૂછાઈ જાય કે ચાલખાલ પદ્ધતિ શું છે અથવા ચાલખાલ એ શું છે તો પાણી એકઠું કરવા માટે મોટો ખાડો ખોદવાનો અને ખાડામાં પાણીને એકઠું કરવાનું તો પહાડોની અંદર નદીઓ હોતી નથી અને ઝરણાઓ હોય છે તો ઝડપથી પાણી વહી જતું હોય છે તો આવું વહી જતું પાણી એને ખાડાઓ ખોદીને સંગ્રહ કરવાનો જેથી એનો ઉપયોગ કરી શકાય તો એ પદ્ધતિને શું કહેવાય છે ચાલખાલ અને એ ચાલખાલ પદ્ધતિને આગળ વધારવાનું મહત્વપૂર્ણ કામ કોઈ કરતા હોય તો એ છે સચ્ચિદાનંદ ભારતી। બાય પ્રોફેશન તેઓ શિક્ષક છે। ત્યારબાદ શ્રીનગરનું દાલ સરોવર એનો અહીં ઉલ્લેખ કરેલો છે તો દાલ સરોવર ક્યાં આવેલું છે દાલ અથવા દલ સરોવર તો એ શ્રીનગર જમ્મુ કાશ્મીર ખાતે આવેલું છે અને ત્યાં બોટ એમ્બ્યુલન્સ કારણ કે ત્યાં દલ સરોવર જે છે એમાં જે નાનકડી મોટી હોડીઓ હોય છે તો એની અંદર લોકો પોતાનો ઘર જેવું બનાવીને રહેતા પણ હોય છે તો એવી જ બોટ એમ્બ્યુલન્સ સર્વિસ પણ ત્યાં શરૂ કરવામાં આવી છે અને વ્યક્તિ છે તારીક અહેમદ પતલુજી। ત્યારબાદ ડૉક્ટર્સ ડે અને ચાર્ટર્ડ એકાઉન્ટ ડે એ બંને 1 જુલાઈના દિવસે ઉજવાય છે તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે। ડૉક્ટર્સ ડે અને CA ડે એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે બંને ક્યારે ઉજવાય છે 1 જુલાઈના દિવસે। એ પછી આપણે આગળ વધીએ તો બીજો જે અહેવાલ છે એમની અંદર ગાંધીનગર અને અમદાવાદમાં જે વિકાસ કાર્યો છે એના લોકાર્પણ કરવામાં આવ્યા તો એમની અંદર ખાસ મહત્વની બાબત રૂપાલ અને કોલવડાની મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રીએ લીધી તો રૂપાલ ખાતે વરદાયિની માતાનું મંદિર આવેલું છે જ્યાં પલ્લીનો મેળો ભરાય છે અને શુદ્ધ ઘીનો ચડાવો કરવામાં આવતો હોય છે તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની રૂપાલ ખાતે કોનું મંદિર છે તો વરદાયિની માતાનું મંદિર છે। કયો મેળો ભરાય છે તો પલ્લીનો મેળો ભરાય છે અને શુદ્ધ ઘીની નદીઓ વહેતી હોય છે। ત્યારબાદ આગળ વધીએ તો રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત પણ અમિત શાહ દ્વારા લેવામાં આવી। મિશન મિલિયન ટ્રી આ
नाम घणी वखत समाचार में आपने सांभळवा पण मळेलू छे, तो अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा छेल्ला 10 वर्षथी मिशन मिलियन ट्री चलावामां आवी रह्युं छे, जेना अंतर्गत जे शहेरनो ग्रीन कवर विस्तार छे ए 4% થી 10% સુધી પહોંચાડવામાં આવેલો છે। એટલે પહેલા 4% હતો જે વધારીને 10% થયો છે। હવે જે ગ્રીન કવર હોય છે મિત્રો, તો ગ્રીન કવરની અંદર જે શહેરની અંદર ફોરેસ્ટ વિસ્તાર હોય છે એ તો ગણાય જ છે, એની સાથે સાથે જે છૂટક વૃક્ષો પણ ઉગેલા હોય છે એની પણ ગણતરી કરી લેવામાં આવતી હોય છે। એ પછી 7મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ યોજાઈ ગયો। હવે આજે યોગ દિવસ છે એની થીમ શું હતી, તો બી વિથ યોગા બી એટ હોમ, આ એમની થીમ હતી। એટલે એ બાબતે ખાસ ધ્યાનમાં રાખવાની છે તમારે। 2014માં નરેન્દ્ર મોદીએ યુએન મહાસભાની સામે પ્રસ્તાવ મૂક્યો હતો અને આ પ્રસ્તાવને મહાસભા દ્વારા સ્વીકારી લેવામાં આવેલો, જેના કારણે 2015માં પ્રથમ વખત 21મી જૂને વિશ્વ યોગ દિવસ યોજવામાં આવેલો હતો। ત્યારબાદ આપણે આગળ વધીએ તો ગુજરાતનું જે યોગ બોર્ડ છે એમના અધ્યક્ષ કોણ છે, તો એમના અધ્યક્ષ છે શિષપાલજી, તેમને યોગ બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવેલા છે। અને ત્યારબાદ હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત, આ થીમ સોંગનું લોન્ચિંગ પણ કરવામાં આવેલું છે। તો 21મી જૂને જે થીમ સોંગ લોન્ચ કરવામાં આવેલું યોગ માટેથી, એ થીમ સોંગ કયું છે, તો કે હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત, બરાબર। ત્યારબાદ યોગ એના કારણે શરીરને માનસિક શારીરિક રીતે સ્વસ્થ બનાવવા માટે મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા નાનકડું એવું ભાષણ આપવામાં આવેલું, તો જે મેઇન્સ આપનારા વિદ્યાર્થીઓ છે તેમના માટે આ જે ભાષણ છે એ થોડું ઘણું મહત્ત્વનું બની રહે છે। તો વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીનું ભાષણ કે એવું જો તમને પૂછાઈ જાય મેઇન્સની અંદર, તો તમે આટલી વસ્તુનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ આગળ વધીએ તો વેક્સિનેશનનો જે પ્રારંભ કરાવવામાં આવ્યો છે, તો એમની અંદર ગુજરાત હારશે, કોરોના હારશે, ભારત જીતશે, એ જે સંકલ્પ છે એની સાથે સાથે ગુજરાતે પણ સંકલ્પ કરેલો છે, કોરોના હારશે, ગુજરાત જીતશે, અને પર મિલિયન રસીકરણ તબક્કામાં ગુજરાત આગળ પડતું સ્થાન ધરાવે છે। એ પછી અલગ અલગ જિલ્લાઓની જે વેક્સિનેશનની માહિતી છે એ આપણને અહીં પ્રોવાઈડ કરાવવામાં આવી છે, પરંતુ એ બધી કંઈ એટલી ખાસ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વની નથી। એક વસ્તુ ખાસ અહીં ધ્યાન રાખજો કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, જેને ટૂંકમાં HNGU તરીકે ઓળખવામાં આવે છે, તો એ ક્યાં આવેલી છે, પાટણ ખાતે એ આવવા આવેલી છે। અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 60 લાખના ખર્ચે 15 દિવસમાં તૈયાર થયેલો ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ એનું લોકાર્પણ કરવામાં આવેલું છે। એ પછી આગળ વધીએ તો કોરોના વેક્સિનેશનમાં 2.5 કરોડનો આંક જે છે ગુજરાતે પાર કરી લીધો છે, એટલા ડોઝ અત્યાર સુધીમાં આપી દેવામાં આવેલા છે, જેમાં ફ્રન્ટલાઇન વર્કર, ત્યારબાદ કોમોર્બિડ અને વૃદ્ધ લોકો વગેરે, અને કેટલા તબક્કામાં વેક્સિનેશન થયું છે, તો મિત્રો અહીં તમે જોઈ શકો છો, પ્રથમ તબક્કામાં હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કરો 1 માર્ચથી શરૂ થયેલા, બીજા તબક્કામાં કોમોર્બિડ અને વૃદ્ધ લોકો 1 એપ્રિલથી શરૂ થયેલ, ત્રીજા તબક્કામાં 45થી વધુ વયના, અને ચોથા તબક્કામાં એટલે કે 21 જૂનથી 18થી 44 વયના લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું। એટલે ગુજરાતમાં કુલ 4 તબક્કામાં રસીકરણ થયેલું છે અને હાલ 4થો તબક્કો ચાલી રહ્યો છે। એ પછી COVID-19ની જે ત્રીજી લહેર છે જેની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, તો એના માટે સરકાર દ્વારા પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે। ત્યારબાદ એક સૌથી મહત્ત્વનું એવો પ્લાન્ટ ફેન્ટમ કેટાલિટિક રિએક્ટર પ્લાન્ટ જે અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં સ્થાપવામાં આવેલો છે, આજે પ્લાન્ટ છે એ પ્લાન્ટનું કાર્ય શું છે, તો કે જે પાણી ઉદ્યોગો દ્વારા જે ગંદુ પાણી નીકળતું હોય છે, તો એ ગંદા પાણીને આ ફેન્ટમ કેટાલિટિક રિએક્ટર દ્વારા શુદ્ધ કરવામાં આવે છે। એ પછી ભારત સરકાર દ્વારા 20 માપદંડોને આધારે રાજ્યોનું મૂલ્યાંકન તાજેતરમાં કરવામાં આવેલું, જેમાં 20માંથી 5 માપદંડો જેમાં FDI, GDP, એક્સપોર્ટ, રોજગાર અને વોટર મેનેજમેન્ટ જેવા મૂલ્યાંકનમાં ગુજરાત શ્રેષ્ઠ ક્રમે રહેલું છે, એટલે કે ટોપ કરેલું છે, તો એમના જ એક ભાગરૂપે આ ફેન્ટમ કેટાલિટિક રિએક્ટરની ન્યૂઝ આપણને આપવામાં આવેલા છે।
ત્યારબાદ આપણે આગળના પાક્ષિકના અંકમાં પણ જોઈ ગયા હતા કે સુરત ખાતે સરકાર દ્વારા સર્વપ્રથમ કાર્બન એમિશન ટ્રેડિંગ સ્કીમ લાગુ કરવામાં આવી હતી, જેમાં એમને સારી એવી સફળતા મળી છે. એના કારણે જે હવામાં તરતા રજકણો રૂપી પ્રદૂષકો છે એની માત્રામાં 20% જેટલો ઘટાડો કરી શકાયો છે. તો આ સફળ થઈ હોવાને કારણે હવે એમને રાજ્યભરમાં લાગુ કરવામાં આવશે, જેમાં અમદાવાદમાં 240 જેટલા ઉદ્યોગોમાં સ્કીમ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે. હવે આ જે સ્કીમ છે મિત્રો, એ અંતર્ગત કાર્બનનું જે ઉત્સર્જન છે, તો એક ઉદ્યોગ પાસે જે કાર્બન એમિશન હોય છે એ પોતાનો કાર્બન એમિશન બીજા ઉદ્યોગને વેચી શકે છે. એટલે કે એ કાર્બન એમિશન ઓછું કરેલું હોય, અમુક લિમિટેડ કોટા હોય છે, કોટા મુજબ જ કાર્બન એમિશન એમણે વર્ષ દરમિયાન કરવાનું હોય છે, તો એનાથી ઓછું જો કાર્બન એમિશન કર્યું હોય તો એ પોતાના કાર્બન એમિશનનો જે બાકી રહેલો ભાગ છે એ બીજા ઉદ્યોગોને વેચી શકે છે. તો એ પ્રકારે અહીં કરવામાં આવેલું, જેના કારણે સારા એવા પરિણામો પણ પ્રાપ્ત થયા છે. એ પછી આંગણવાડીના બાળકો માટે જે ગણવેશ છે એ એક સરખો કરી દેવામાં આવેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. બાળકીએ જે ગણવેશ પહેરેલો છે એ પ્રકારનો, અને બે જે વૈજ્ઞાનિક સાધનો છે એના નામ મિત્રો તમારે યાદ રાખવાના છે, સ્ટેડિયોમીટર અને ઇન્ફન્ટોમીટર. સ્ટેડિયોમીટર શું છે? તો કે 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો હોય તો એમની ઊંચાઈ માપવા માટેનું આ સાધન છે. તમે ગૂગલ પર સર્ચ કરશો તો પણ એ મળી આવશે. અને ઇન્ફન્ટોમીટર શું છે? તો ઇન્ફન્ટોમીટર એ 5 વર્ષથી નાની ઉંમરના જે બાળકો છે તો તેમની ઊંચાઈ અહીં બાળકને સુવડાવીને માપવામાં આવતી હોય છે. 5 વર્ષથી નાના બાળકોને ઇન્ફન્ટને તરીકે ઓળખવામાં આવે છે, તો એમના માટે ઇન્ફન્ટોમીટર, અને 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો ઊભા રહી શકે સ્ટેન્ડિંગ પોઝિશનમાં, એટલે આપણે એવું યાદ રાખવાનું કે સ્ટેન્ડ ઉપરથી સ્ટેડિયોમીટર. તો આ પ્રકારનું કંઈક એ સાધન હોય છે. તો આ બે સાધનો તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ મુખ્યમંત્રી, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2011માં મહિલા અને બાળ કલ્યાણ વિભાગની અલગ પ્રભાગ તરીકે રચના કરવામાં આવી હતી. જો તમને પ્રશ્ન પૂછાઈ જાય કે મહિલા અને બાળ કલ્યાણ વિભાગની રચના ક્યારે કરવામાં આવી, તો 2011માં અથવા કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન થઈ, તો નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન આ વિભાગની રચના કરવામાં આવી છે. અને ભૂતકાળમાં આ વિભાગને 450 કરોડનું બજેટ ફાળવવામાં આવતું હતું, જેમાં ધરખમ વધારો કરી અને હાલ 3500 કરોડનું બજેટ ફાળવવામાં આવેલું છે. ત્યારબાદ આગળ વધીએ તો ભગવાન જગન્નાથની જળયાત્રા, તમને ખ્યાલ હોય મિત્રો તો અષાઢી બીજના દિવસે જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં નીકળતી હોય છે. તો એમની પૂર્વ તૈયારી સ્વરૂપે જે રથયાત્રાના શરૂઆતના જે રથયાત્રા શરૂ થાય એની પહેલાંના જે કાર્યક્રમો છે તેમાંનો એક કાર્યક્રમ જે છે એ છે 1604. અહીં મિત્રો થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, 1604 છે, હકીકતે 1604 નથી પરંતુ 1604 એનો સંધિ છે, 1604 એટલે કે 1604. તો જેમાં સાબરમતી નદીના તટે જ્યાં 7 નદીઓનું સંગમ સ્થાન, જેને આપણે વૌઠા તરીકે ઓળખીએ છીએ, તો ત્યાંથી પાણી ભરવામાં આવે છે. અને એ પાણી ભરેલા કળશથી 1604 પૂજન વિધિ કરી અને ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવે છે. તો એમની અંદર આપણા નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા એમણે ભાગ લીધો હતો. ત્યારબાદ કડી મહેસાણાની જન સુવિધામાં વધારો કરવામાં આવ્યો. કડી જે તાલુકો છે એ મહેસાણા જિલ્લામાં આવેલો છે, એ યાદ રાખજો. ભરૂચ અને ખેડા જિલ્લાની અંદર વિકાસના કાર્ય જે છે એમને લોકાર્પણ કરવામાં આવ્યું. હવે આદિવાસી બાંધવો માટે શૈક્ષણિક ઉત્કર્ષ, બરાબર. તો અહીં ગુજરાત રાજ્યની જે કુલ વસ્તી છે એ 604.40 લાખ છે, જેમાં આદિવાસી વસ્તી 89.17 લાખ છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણેના આ આંકડાઓ છે. અને ભારતની વાત કરીએ તો ભારતમાં કુલ આદિજાતિ વસ્તી 1042.81 લાખ છે, જે કુલ વસ્તીના 8.61% જેટલી થાય છે. તો અહીં કેટલીક યોજનાઓ આપી છે, જેમાં પહેલી છે પ્રી SSC સ્કોલરશિપ. તો ધોરણ 1-10માં ભણતા આદિજાતિ વિદ્યાર્થીઓને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય કોઈ પણ પ્રકારની આવક મર્યાદા ધ્યાને લેવામાં નથી આવતી, અને તેવા વિદ્યાર્થીઓને જેમાં બે ભાગ પાડેલા છે, ધોરણ 1-8માં કુમાર હોય તો 500 રૂપિયા વાર્ષિક સ્કોલરશિપ, 9 અને 10માં કુમારને 750 રૂપિયા વાર્ષિક સ્કોલરશિપ આપવામાં આવે છે.
ત્યારબાદ કન્યાઓમાં 1-5 ધોરણમાં કન્યાને 500 રૂપિયા અને 6-10 ધોરણમાં 750 રૂપિયા વાર્ષિક સ્કોલરશીપ અપાય છે. ત્યારબાદ ટેકનિકલ અને વ્યવસાયિક કાર્યક્રમ અભ્યાસક્રમો માટે વિવેકાનંદ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કોલેજ સંલગ્ન છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને ફૂડ બિલ સહાય આપવામાં આવે છે. SSC પછીના અભ્યાસક્રમ માટે એટલે કે પોસ્ટ SSC પોસ્ટ મેટ્રિક પણ કહી શકો તો અનુસૂચિત જનજાતિની બહેનો સહિત શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેની આવક મર્યાદા 2.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ સરકારી ડ્રાય છાત્રાલયો, મિત્રો ડ્રાય છાત્રાલયો શું છે તો ત્યાં વિદ્યાર્થીઓને ભોજન પૂરું પાડવામાં આવતું નથી, પરંતુ ભોજન પેટે જે 1000 રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ એમને આપવામાં આવતું હોય છે. તો આ બધી જે યોજનાઓ છે મિત્રો, તમને એમની જે PDF છે એ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઉપલબ્ધ છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી અને જેટલા પણ પાક્ષિક છે જાન્યુઆરી 2021થી એ દરેકે દરેક પાક્ષિક ત્યાં તમે હેશટેગ પાક્ષિક જે છે એના ઉપર ક્લિક કરશો તો તમને દરેકે દરેક પાક્ષિક જે છે એના મેસેજ એકસાથે બતાવી દેશે. તો હેશટેગ પાક્ષિક તમારે સર્ચ કરવાનું ખાલી રહેશે, કલ્પતરુ એકેડમીનું આપણું ગ્રુપ છે તેની અંદર. તો આ બધી યોજનાઓ જે છે એ તમારે એકવાર નજર મારી લેવાની છે, આવનારી ATDO પરીક્ષા માટે આપણને મહત્ત્વની બની રહેશે. અને જે આવક મર્યાદાઓ છે તો આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000, શહેરી વિસ્તાર માટે 1,50,000 ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. એ પછી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા, તો આ જે બધી સંસ્થાઓ શાળાઓ છે એ આદિજાતિ સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે એ હેતુસર ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી એની રચના કરવામાં આવેલી છે. એટલે શિક્ષણ માટેની જે કંઈ પણ શાળાઓ છે એ બધી કોના અંતર્ગત ચાલે છે તો ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી એના અંતર્ગત ચલાવવામાં આવે છે, જેમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા, મોડેલ શાળા, કન્યા સાક્ષરતા નિવાસી શાળા એનો સમાવેશ થાય છે. ત્યારબાદ ગુજકેટ અને નીટની તાલીમ માટે પણ અહીં યોજનાઓ વગેરે ચલાવવામાં આવે છે, તો એની માહિતી તમે પછી PDFમાંથી લઈ શકો છો. હવે વસ્તી ગણતરી મુજબની કેટલીક આંકડાકીય માહિતી કે ઘણીવાર પ્રશ્ન એના પૂછાઈ જતા હોય છે, તો 2001માં આદિવાસી પુરુષોનો સાક્ષરતા દર 59.02% હતો, જે 2011માં વધી 71.70% થયો છે. એટલે કે 10 વર્ષમાં પુરુષ સાક્ષરતા, આદિવાસી પુરુષોની સાક્ષરતામાં 12.68% વધારો થયો છે. ત્યારબાદ મહિલાઓની સાક્ષરતાની વાત કરીએ તો 2001માં 36% જેટલી જ મહિલા સાક્ષરતા હતી, જે 2011માં સરકારની યોજનાઓના પરિણામે 53.20% જેટલી થઈ, એટલે કે પુરુષોની સરખામણીએ સારો એવો વધારો એમાં જોવા મળે છે. 17.20% જેટલો વધારો મહિલા સાક્ષરતામાં થયેલો છે. તો તમને મેન્સની અંદર જ્યારે શિક્ષણ રિલેટેડ કોઈ કાર્ય વગેરે પૂછાતા હોય તો સરકાર દ્વારા કેવા પગલાઓ લેવામાં આવી રહ્યા છે તો એની અંદર તમે આ વસ્તુનો ઉલ્લેખ કરી શકો છો. ત્યારબાદ આગળ વધીએ તો આદિજાતિના બાળકો રમતગમત ક્ષેત્રે પણ આગળ પડતા આવે એ માટે 4 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવામાં આવી છે. પહેલો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પુનિયાવાડ છોટાઉદેપુર, બીજો છે શામળાજી અરવલ્લી ખાતે, લીમખેડા દાહોદ ખાતે અને ડેડિયાપાડા નર્મદા ખાતે. અહીં ધ્યાનથી જુઓ તો 4-4 જિલ્લાઓ જે છે એ આદિવાસી વિસ્તાર સાથે સંકળાયેલા જિલ્લાઓ છે. એ પછી આદિજાતિ તાલુકાઓની અંદર જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તેને દૂધ સંજીવની યોજના હેઠળ દૈનિક ધોરણે 200 ml ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધનો લાભ આપવામાં આવે છે. ત્યારબાદ 2 મહત્ત્વની યુનિવર્સિટીઓ, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લા ખાતે આવેલી છે અને ટ્રાઇબલ યુનિવર્સિટી એ નર્મદા જિલ્લામાં આવેલી છે. તો આ 2 યુનિવર્સિટીઓના નામ પણ તમારે ખાસ યાદ રાખવાના છે. ગુરુ ગોવિંદ યુનિવર્સિટી પૂછાય તો એ ક્યાં આવેલી છે, પંચમહાલ જિલ્લા ખાતે, અને ટ્રાઇબલ યુનિવર્સિટી પૂછાય તો એ નર્મદા જિલ્લા ખાતે આવેલી છે, નર્મદાના રાજપીપળા ખાતે. ત્યારબાદ આદિવાસી વિસ્તારની અંદર જે કંઈ પણ વિકાસના કાર્યો થયા છે તો એમની માહિતી આપેલી છે. શિક્ષણ ક્ષેત્રે કેવા પગલાઓ લેવામાં આવ્યા, ત્યારબાદ આવાસ, પીવાનું પાણી, સિંચાઈ સગવડ, 12 માસી રસ્તાઓ, શહેરી વિકાસ, આરોગ્ય, જંગલની જમીન વગેરે જે છે એ દરેકે દરેક બાબતોની માહિતી આપી છે, જેમાં ટ્રાઇબલ મ્યુઝિયમ જે છે એ આપણા માટે મહત્ત્વનું છે. તો
ગુજરાતની અંદર આદિવાસી લોકોએ પણ જે બ્રિટિશરોનું સામ્રાજ્ય હતું એ સમયે રાષ્ટ્રની જે આઝાદીની ચળવળો હતી એમાં ભાગ લીધેલો હતો, તો એ લોકોને એક શ્રદ્ધાંજલિ રૂપે વીર સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે 25 એકર જમીનમાં રાષ્ટ્રીય કક્ષાનું સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યું છે અને આ સંગ્રહાલયમાં જે સ્વતંત્રતાની લડતો છે તેની 97 જેટલી મહત્ત્વની વિગતો એનો સમાવેશ કરવામાં આવશે। ત્યારબાદ પેસા એક્ટ અહીં આપવામાં આવેલો છે, તો પેસા એક્ટ અંતર્ગત 14 જિલ્લા અને 53 તાલુકાઓની અંદર 90 લાખ આદિવાસીઓને વિશેષ અધિકારો આપવામાં આવશે અને જે ગૌણ ખનિજોના બ્લોક છે એની ઈ હરાજી અહીં કરવામાં આવે છે, જેમાં મોટાભાગે એની લીઝો જે છે એ આદિવાસીઓને જ આપવામાં આવતી હોય છે, જેથી એનો લાભ આદિવાસી વિસ્તારના લોકોને મળે। ત્યારબાદ આર્થિક રીતે આદિવાસીઓને નિર્ભર બનાવવામાં આવેલા છે, તો અહીં એક જે નાનકડી એવી માહિતી છે આપણે જોઈએ તો આદિજાતિ વિસ્તારના ગરીબી રેખા નીચે જીવતા જે લાભાર્થીઓ છે તેમને દૂધાળા પશુઓની ખરીદી માટે ₹20,000ની લોન આપવામાં આવે છે। સરકાર દ્વારા લાભાર્થી દીઠ એક પશુ માટે ₹10,000ની સહાય ચૂકવવામાં આવે છે, એટલે 2 પશુઓ તે ખરીદી શકે છે। ઉપરાંત ડેરી પ્રોજેક્ટ અંતર્ગત આદિજાતિ વિકાસ વિભાગ મારફત જે લાભાર્થીઓ છે તેને દૂધાળા પશુની તાલીમ, પશુ સારવાર, વાસણોની કીટ જે દૂધ વગેરે એકઠું કરવા માટેના વાસણો હોય છે એમની કીટ અને સાધન સહાય પણ આપવામાં આવે છે, તો આ બાબતે ખાસ ધ્યાન રાખવાની છે। ત્યારબાદ કોમર્શિયલ પાઇલટની ટ્રેનિંગ માટે જે 15 લાખ રૂપિયા લોન આપવામાં આવતી હતી તે વધારીને 20 લાખ કરવામાં આવી છે। તો મિત્રો, જે યોજનાઓની PDF સર્ક્યુલેશનમાં છે એની અંદર કદાચ એવું બની શકે કે તમને કોમર્શિયલ પાઇલટ માટે 15 લાખ રૂપિયા લોન એમાં જોવા મળે, પરંતુ હકીકતે તાજેતરમાં એ લોન વધારીને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે, તો આ એક બાબત તમારે ખાસ યાદ રાખવાની છે। ત્યારબાદ સીપેટ એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્ડ એન્જિનિયરિંગ ટેકનોલોજી, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એ ક્યાં આવેલી છે, તો અમદાવાદ ખાતે આવેલી છે। એ પછી આગળ વધીએ આપણે, તો અહીં કોઈ એટલી મહત્ત્વની માહિતી નથી। આ મિત્રો, હવે પછી આપણને ડાંગ જિલ્લો જિલ્લા પ્રોફાઇલની અંદર આપવામાં આવેલો છે, તો ડાંગ જિલ્લાનો વિડીયો ડિટેલમાં આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, તમને ઉપર આઈ બટનમાં એ જિલ્લાની લિંક પણ મળી જશે, તો અહીંથી તમે એ ડાંગ જિલ્લાની માહિતી મેળવી શકો છો। છતાં ટૂંકમાં આપણે અહીં માહિતી લઈએ તો ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા અહીં આવેલું છે। ડાંગ જિલ્લાની આસપાસ કઈ હારમાળા આવેલી છે, તો સહ્યાદ્રી પર્વતોની હારમાળા આવેલી છે અને મહારાષ્ટ્રથી સાપુતારા જુદું પાડે છે। ત્યારબાદ ઘણી બધી બાબતો અહીં મિત્રો મહત્ત્વની છે, તો દંડકારણ્ય તરીકે ડાંગ જિલ્લો ઓળખાય છે, શ્વેત દુગ્ધધારા જેવા જળધોધ અહીં આવેલા છે, જેમાં ડાંગ જિલ્લામાં વઘઈ પાસે આંબાપાડા ગામની સીમમાં અંબિકા નદી ઉપર આવેલો ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો ગીરાધોધ જેનો ફોટો તમને અહીં શરૂઆતમાં આપેલો છે, આ જે ધોધ છે એ ગીરાધોધનો છે અને ચોમાસાની ઋતુમાં આ ધોધ 16 કલાએ ખીલી ઉઠતો હોય છે। તો કઈ નદી ઉપર આવેલો છે, તો એ આવેલો છે અંબિકા નદી ઉપર। ત્યારબાદ સિંગાણા ગામથી ગિરિમાળ ગામની સીમમાં બીજો સૌથી ઊંચો, ગુજરાતનો સૌથી ઊંચો ધોધ ગિરમાળ ધોધ આવેલો છે, તો ખાસ યાદ રાખજો ગુજરાતનો સૌથી ઊંચો ધોધ પૂછાય તો કયો છે, ગિરમાળ ધોધ છે। ત્યારબાદ મહાલકોટના જંગલો જે મહાલ બરડીવાડા મુખ્ય માર્ગ ઉપર મહાલ વોટરફોલ છે, ચનખલ ગામની સીમમાં આવેલો સ્ટેપ ધોધ એટલે કેવો, નોર્મલી મિત્રો ધોધ ઉપરથી સીધો નીચે પડતો હોય છે, પરંતુ સ્ટેપ ધોધ એ પગથિયા આકારનો હોય છે, એટલે એમાં 2 થી 3 ધોધ તમને જોવા મળે। તો આવો ધોધ બારડા ધોધ આવેલો છે, માયાદેવી અને આહવાના સીમાડે પણ નાના મોટા ધોધ આવેલા છે। એ પછી અહીં પશુ પક્ષીઓના પાળિયા તમને જોવા મળે છે ડાંગ જિલ્લામાં, સફેદ ગરદન ધરાવતા અને લુપ્ત થવાને આરે આવીને ઊભેલા જે ગીધ છે એ ગીધનું સંવનન કેન્દ્ર ડાંગમાં આવેલું છે। કઈ જગ્યાએ, તો ડાંગમાં મહારાષ્ટ્રની સરહદ ઉપર ડોન નામનું જે ગામ છે ત્યાં આ જે સેન્ટર છે એ ગીધ સંવર્ધન કેન્દ્ર આવેલું છે। એ પછી ડાંગ જિલ્લાની અંદર પૂર્ણા સેન્ચ્યુરી વાંસદા નેશનલ પાર્ક પણ આવેલો છે,
ત્યારબાદ વાંસદા નેશનલ પાર્કની અંદર પશુપંખીઓ એમની સાથે સાથે પતંગિયા અને કરોળિયાઓની મહત્ત્વની પ્રજાતિઓ જોવા મળે છે. તો પૂર્ણા અભયારણ્ય એ ડાંગ વન જિલ્લા હસ્તક વન વિભાગ હસ્તકનું છે અને વાંસદા નેશનલ પાર્ક આવેલો છે. ત્યારબાદ હનુમાનજીના માતાનું ગામ એટલે કે અંજનકુંડ, તો એ અને અટાળા પર્વત, અંજનકુંડની બાજુમાં જે અટાળા પર્વત છે ત્યાં હનુમાનજીનો જન્મ થયો હોવાનો ઉલ્લેખ છે. એ ઉપરાંત ચીચલી ખાતાળ અને બારમિયા વડ એ પૌરાણિક શિવ મંદિરો આવેલા છે. તો આવા શિવ મંદિરો કદાચ આપણને પૂછાઈ જાય તો ખ્યાલ હોવો જોઈએ કે એ ડાંગ જિલ્લામાં આવેલા છે. એની સાથે સાથે પાંડવોની ગુફા, આમસર વલણનો કળંબ ડુંગર, ભેંસકાતરી પાસે કાકરદા ગામનું માયાદેવી મંદિર, તાપી જિલ્લા પાસે રૂપગઢનો કિલ્લો આવેલો છે. ત્યારબાદ સ્થાનિક પ્રજાજનોનું આસ્થાનું કેન્દ્ર એવું બોરખેતના સાગી હનુમાન, બોરખલ લિંગા રોડ ઉપર નડાળદેવનું સ્થાનક, કલમ ખેતમાં દેવ મોગરા માતાજીનું મંદિર, કોદમાળમાં બાહુબલી હનુમાનનું મંદિર અને માતાજીનું મંદિર આવેલું છે. કિલાદની નદી, હવે આ નદી પૂછાઈ જાય તો ડાંગ જિલ્લામાં આવશે. એ નદીના પટમાં તરકટીયા હનુમાનનું મંદિર આવેલું છે. આપણું જે સાંસ્કૃતિક વારસાનો ટોપિક છે એની અંદર આવા પ્રશ્નો પૂછી નાખતા હોય છે. ત્યારબાદ ડાંગ દરબારનો ફોટોગ્રાફ તમને અહીં દર્શાવેલો છે. વાંસની પ્રજાતિઓના નામ આપેલા છે, કાટસ અને માનવેલ એ બંને શું છે, તો વાંસની પ્રજાતિઓ છે. ટીવરા નામના ફૂલો અહીં ફ્લાવર વેલીમાં થાય છે અને મોટા પ્રમાણમાં એક સાથે એ ખીલી ઉઠતા હોય છે. ત્યારબાદ નાગ, કામળીઓ, ફોડચી, ધામણ અને ચાકણ આ શું છે, તો એ સાપની પ્રજાતિઓ છે. ચોમાસાના આગમન સમયે ગૌરાઈ ગીત, ડાંગ જિલ્લાના જે આદિવાસીઓ છે એ ચોમાસાના આગમન માટે ગૌરાઈ ગીત ખાતા હોય છે અને નાગલીનું જે ધાન, નાગલી એટલે રાગી, તો એને અન્નદેવ તરીકે પૂજે છે અને નાગલીના છોડને કંસરી દેવ તરીકે માનવામાં આવે છે. મોસ્ટ આઈએમપી મિત્રો, આ પ્રશ્નો આપણા માટે બની રહે છે કે કંસરી દેવ કોને ઓળખવામાં આવે છે, તો ઓપ્શનમાં નાગલીનો છોડ હોય તો એ આપણો જવાબ થશે અને અન્નદેવ તરીકે નાગલીના ધાનને એ લોકો પૂજે છે. ત્યારબાદ થાળી કથા એ ડાંગના લોકોની પોતાના પૂર્વજો કે અન્ય કથાઓની વાત કરવા માટે થાળી કથાના માધ્યમનો ઉપયોગ કરે છે. હાથમાં થાળી લઈ અને વગાડતા જતા હોય છે અને કથા કહેતા હોય છે. ત્યારબાદ આદિવાસી ભાષાના બે શબ્દો જોતા આપણને એવું લાગે કે અંગ્રેજી શબ્દો છે, તો લગ્ન જીવન માટે બે શબ્દો પ્રચલિત છે, પેન અને બોલપેન. પેન એટલે શું, તો જ્યારે બે વ્યક્તિ એકબીજાની સહમતિથી ઓછા ખર્ચે સામાન્ય વિધિ દ્વારા લગ્નથી જોડાય અને સહજીવનની શરૂઆત કરે તેને પેન તરીકે ઓળખાય છે. જ્યારે બોલપેન એટલે શું, તો લાંબી લચક વિધિ જે 3-4 દિવસ ઉત્સવના માહોલ જેવી હોય છે અને પારંપરિક વિધિથી આ લગ્ન થતા હોય છે. તો અહીં પેન ભર્યા પછી, પેન ભરવી એનો અર્થ કે સાદી લગ્ન વિધિથી પહેલાં જોડાઈ જવું, એ પછી બે વ્યક્તિ લગ્ન જીવનમાં સાથે રહે અને ત્યારબાદ 2-3 બાળકો થાય એ પછી ફરીવાર બોલપેન એટલે કે ફરી પાછા એ ધામધૂમથી લગ્ન કરે છે. આમ આ એકમાત્ર પ્રથા એવી છે કે જેમાં મા બાપના લગ્નમાં સંતાનો પણ હાજર હોય છે. તો શરત માત્ર એટલી છે કે પહેલાં પેન વિધિથી લગ્ન કરેલા હોય તો એમણે સાથે રહી અને 2-3 સંતાનોની ઉત્પત્તિ કર્યા બાદ તેઓ બોલપેન વિધિથી પછી આગળ વધતા હોય છે. એ પછી તહેવારની વાત કરીએ તો હોળી, દિવાળી, પિતરા, પોળા, પચવો અને તેરાસન આ એમના તહેવારોના નામ છે. ત્યારબાદ બ્રિટિશ કાળમાં ડાંગ દરબારનું આયોજન કરવામાં આવતું તે પરંપરા આજે પણ ચાલી આવે છે, જેમાં ડાંગ જિલ્લાના 5 રાજાઓ અને 9 નાયકો તથા જે કારભારીઓ છે એનું જાહેર સન્માન કરવામાં આવે છે અને તેઓને રાજકીય વર્ષાસન એટલે કે પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે. તો અહીં આપણો ડાંગ જિલ્લો પૂરો થાય છે. PDF ડાઉનલોડ કરી અને ડિટેલમાં તમારે મિત્રો વાંચી લેવાનું રહેશે. દાહોદ જિલ્લો જે છે એમની અંદર દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે મહત્ત્વના કાર્યો કરવામાં આવ્યા એ દર્શાવેલા છે. એમાં સૌથી મહત્ત્વનું એવું છાબ તળાવ, તો ખાસ જે આપણા માટે મહત્ત્વનું છે કારણ કે ગુજરાતના મહાન રાજવી સિદ્ધરાજ જયસિંહે 1093માં જ્યારે માળવા ઉપર આક્રમણ કર્યું ત્યારે એમણે દાહોદમાં પડાવ નાખેલો અને એમની સેનાએ માત્ર 1 રાતમાં છાબ તળાવ ખોદી કાઢેલું હતું અને એ તળાવ જો ટેકરી ટોકરી નહીં પરંતુ
टेकरी एक टोकरी माटी काढ़ी ने, सॉरी मित्रों टोकरी ए माप है तो एटली माटी काढ़ी ने तळाव बनाव्यू। तो छाब तळावनुं बांधकाम कोणे करावी छे तो के सिद्धराज જયસિંહે अथवा कया काल में थयेलू छे तो सोलंकी काल में एमनुं निर्माण थयेलू छे। ए पछी अमुक नानी नानी योजनाओ द्वारा जे लोकोने आदिवासी विस्तार में लाभ आपवामां आव्या अने आदिवासी विस्तारनी जे युवतीओ छे एमने जे लाभ आपवामां आव्या एमनी माहिती आपवामां आवेली छे। त्यारबाद सौथी महत्वनी आदिजाति खेडूतो माटे कृषि वैविध्यकरण योजना 2021 प्रारंभ करवामां आवेलो छे अने ते 14 जिल्लाओनी अंदर लागू करवामां आवशे। हवे आ जे योजना छे कृषि वैविध्यकरण योजना ते अंतर्गत खातर बियारणनी सहाय आपवामां आवशे जेमां 45 किलोग्राम यूरिया, 50 किलोग्राम एनपीके, 50 किलोग्राम एमोनियम सल्फेट एनी कीट आपवामां आवशे। तो आ एक बाबत खास ध्यान रखवानी शू लाभ आपवामां आवे छे तो 45 किलोग्राम यूरिया खातर, 50 किलोग्राम एनपीके एटले के नाइट्रोजन फॉस्फरस पोटेशियम के ऊपरथी केलियम, पोटेशियमनुं लेटिन नाम शू छे मित्रों केलियम छे कारण के पोटेशियम माटे जो पी करवामां आवे तो ए फॉस्फरस थई जतो होय छे अने पीओ करवामां आवे तो ए पोलोनियम बनी जाय छे एटले एमना माटे के संज्ञा लेवामां आवी छे केलियम। तो ये आपवामां आवे छे अने 50 किलोग्राम एमोनियम सल्फेटनी कीट आपवामां आवती होय छे। त्यारबाद दरियाई क्षार नियंत्रण माटे 102 કરોડની બહુહેતુક યોજનાઓની મંજૂરી આપવામાં આવી છે। ત્યારબાદ 10 એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓ એને જો નુકસાન થયું હોય તો પ્રતિ એકર 3000 રૂપિયાની સહાય આપવાનો સરકારે નિર્ણય લીધો છે અને આ નુકસાન કયું છે તો તાઉતે વાવાઝોડા દરમિયાન જે નુકસાન થયું છે તે અગરિયાઓએ જે અગર બનાવેલા હોય અને એમાં જે વરસાદી પાણીને કારણે જે વાવાઝોડા દરમિયાન વરસાદ પડતો હોય છે અને એના કારણે જો એ અગરને નુકસાન થયા હોય તો એ અગરની નુકસાનીની ભરપાઈ પેટે પ્રતિ એકર 3000 રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। ત્યારબાદ નવલખી બંદરે નવી જેટીનું નિર્માણ કરવામાં આવશે। તો આ નવલખી બંદર ક્યાં આવેલું છે મિત્રો? મોરબી જિલ્લામાં આવેલું છે। એ પછી ભારત સરકારની આઇલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત એવી રાજ્યની આઇલેન્ડ ટાપુઓ વિકાસ માટે સરકારે પણ રાજ્ય આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરેલી છે। બેટ દ્વારકામાં ઇકો ટુરિઝમ અને વોટર સ્પોર્ટ્સ, મરીન ઇન્ટરપ્રિટેશન સેન્ટર, બીચ ફ્રન્ટ ડેવલપમેન્ટ, લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ, ડોલ્ફિન વિંગ સહિતના પ્રવાસન પ્રોજેક્ટ જે છે એ લાગુ કરવામાં આવેલા છે। શિયાળ બેટ ટાપુ ઉપર ઇકો રિસોર્ટ, ઇકો પાર્ક, ડોલ્ફિન વિંગ પોઈન્ટ, આર્કિયોલોજીકલ ડિસ્પ્લે ગેલેરી, બીચ ફ્રન્ટ ડેવલપમેન્ટ અને વોટર એક્ટિવિટીઝ જેવા કાર્યોનું આયોજન કરવામાં આવશે। તો આ જે બીચ છે એને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળેલું છે અને વધુને વધુ પ્રવાસીઓને આકર્ષી શકાય એવા કાર્યક્રમો અને એવા પ્રોજેક્ટ અહીં હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારબાદ ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન દ્વારા નેચર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ટૂર ગાઈડ, કોરલ ટૂર ગાઈડ, મરીન બાયોલોજીસ્ટ ટુરિઝમ તથા એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ અંતર્ગત એડવેન્ચર સ્કાઉટ, પેરાસેલિંગ ડ્રાઈવર, પેરાસેલિંગ ગાઈડ, લાઇફગાર્ડ, બોટ ઓપરેટર એના જેવા સૂચિત અભ્યાસક્રમો જે છે એ દ્વારકા આઈટીઆઈ ખાતે શરૂ કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ ત્યાંથી શિક્ષણ મેળવી અને ભવિષ્યમાં આ જે ફિલ્ડ છે એની અંદર પોતાનું કેરિયર બનાવી શકે। એ પછી કપરાડા ધરમપુર માટે ઉદવહન સિંચાઈ યોજનાને મંજૂરી આપવામાં આવી છે કારણ કે થોડો વિસ્તાર ઊંચાઈમાં આવેલો છે। તો વલસાડ જિલ્લાની ત્રણ મોટી નદી કોલક, પાર અને તાન નદી આ જે નદીઓ છે એના ઉપર આ યોજના લાગુ કરવામાં આવશે। ત્યારબાદ સૌથી મહત્ત્વનો એવો ટોપિક કે ગુજરાતનું ઇફકો કલોલ ખાતે જે ઇફકો આવેલું છે તેમણે વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતર બનાવેલું છે જે નેનો ટેકનોલોજીથી બનેલું છે અને નાનકડી એવી 250 ml જે બોટલ છે એ બોટલ એક થેલી જેટલા યુરિયા ખાતરનો લાભ આપે છે। તો એના કારણે ખેડૂતોની પરિવહન ક્ષમતા જે છે એમાં વધારો થશે એટલે ખાતરની થેલીઓનું પરિવહનનો જે ખર્ચો હતો એ ખર્ચો અહીં ઘટી જશે કારણ કે નાનકડી એવી બોટલ છે ખિસ્સામાં નાખીને પણ ગમે ત્યાં લઈ જઈ શકાય છે। ત્યારબાદ ભારત સરકારનો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય એમણે ખાતર નિયંત્રણ હુકમ FCO એના હેઠળ નેનો ફર્ટિલાઇઝર તરીકે ઇફકો નેનો યુરિયાને સૂચિત કરેલું
છે તો કદાચ પ્રશ્ન પૂછાઈ જાય કે ઇફકો નેનો યુરિયા કયા હુકમ હેઠળ સૂચિત કરવામાં આવેલું છે, તો ખાતર નિયંત્રણ હુકમ હેઠળ અને કોના દ્વારા, તો કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળ વધીએ આપણે તો એનસીસી વગેરેની માહિતી આપી છે. સૌથી મહત્ત્વની એવી વાત કે તાજેતરની અંદર આપણા જે આરોગ્ય સચિવ હતા જયંતી રવિ, તેમને ટ્રાન્સફર કરવામાં આવેલા છે તમિલનાડુના ઓરોવિલો ખાતે. તો એમના દ્વારા લખાયેલું પુસ્તક સિલ્વર ટ્રી લાઈફ, એનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું છે, તો આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા એમણે આ પુસ્તકનું વિમોચન કરેલું છે. અને અહીં એમના પોતાના જીવનના અનુભવો જે છે એ એમણે પુસ્તકની અંદર લખેલા છે. ત્યારબાદ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 2 લાખ જેટલા વાહનોને ગુજરાતના માર્ગો ઉપર ઉતારવાની નેમ સરકાર દ્વારા કરવામાં આવેલી છે. ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે વાહનના કિલોવોટ દીઠ 10,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે, અને પ્રતિ કિલોવોટ સબસિડીની અંદર ગુજરાત અગ્રેસર છે. એટલે કે સૌથી વધારે સબસિડી પર કિલોવોટ જો કોઈ આપતું હોય તો ગુજરાત છે, કારણ કે અન્ય રાજ્યની અંદર માત્ર ને માત્ર 5,000 રૂપિયા પર કિલોવોટ સબસિડી આપવામાં આવે છે. હવે કયા વાહનોમાં કેટલી સબસિડી છે, તો 2-વ્હીલર ખરીદનારને 20,000 રૂપિયા સુધીની સબસિડી, જો 2 કિલોવોટનું વાહન હોય તો 20,000, 1 કિલોવોટ હોય તો 10,000. એવી રીતે 3-વ્હીલર માટે 50,000 સુધી, 4-વ્હીલર માટે 1,50,000 સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ સબસિડીનો લાભ 1.5 લાખ સુધીની કિંમતના 2-વ્હીલર, 5 લાખ સુધીની કિંમતના 3-વ્હીલર અને 15 લાખ સુધીની કિંમતના 4-વ્હીલરને મળવાપાત્ર થશે. એ પછી પોલિસીની કેટલીક ધ્યાનાકર્ષક બાબતો છે. તો મિત્રો, જે આવનારી મેઇન્સ છે, મેઇન્સ માટે આ આપણા માટે મહત્ત્વની બની રહે છે કે એ પોલિસી અંતર્ગત કેવા કેવા પ્રાવધાન કરવામાં આવેલા છે. તો મેઇન્સ આપનારા વિદ્યાર્થીઓએ ખાસ આ પોઈન્ટને જોઈ જવો. એ પછી રાજ્યની પ્રથમ એવી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક એન્ડ લોજિસ્ટિક પાર્ક્સ પોલિસી 2021, એને મંજૂરી આપવામાં આવી છે. અને આ જે મંજૂરી છે એ GIDB, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ, એની 38મી બેઠકની અંદર આપવામાં આવી છે. તો GIDBનું ફૂલ ફોર્મ શું છે, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ, જે ગુજરાતની અંદર આંતરમાળખાકીય સુવિધાઓ જે છે એ સુવિધાઓને દેખરેખ રાખતું હોય છે. અને એમના CEO કોણ છે, તો અશ્વિની કુમાર એમના CEO છે, જે આપણા સચિવ પણ છે. ત્યારબાદ આગળ વધીએ આપણે તો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા વર્ષ 2018-19માં જાહેર કરવામાં આવેલ લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ ઇન્ડેક્સ, એટલે કે લીડ્સ, એમાં ગુજરાતે પ્રથમ સ્થાન મેળવેલું. સમગ્ર રાજ્યમાં લોજિસ્ટિકના પ્રદર્શનનો બેન્ચમાર્ક સ્થાપિત કરેલો હતો, અને જે ગુણાંકન કરવામાં આવેલું હતું એ ગુણાંકન માટે જે પરિમાણો હતા તેમાં લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા, ટ્રેકિંગ અને ટ્રેસિંગની સરળતા, લોજિસ્ટિક સેવાની ગુણવત્તા, કાર્ગોની સમયસર ડિલિવરી, રાજ્યનો સહકાર અને સહયોગ તથા નિયમનકારી પ્રક્રિયાઓની કાર્યક્ષમતા. હવે રાજ્યનો સહકાર એટલે શું, તો ધારો કે પંજાબથી તમિલનાડુમાં કોઈ વાહનને કે કાર્ગોને મોકલવાનું છે, તો વાયા રાજસ્થાન ગુજરાત થઈને જતું હોય, તો જ્યારે ગુજરાતમાં એન્ટર થાય અને બહાર નીકળે એ દરમિયાન રાજ્ય સરકારનો જે સહયોગ અને સહકાર છે એ એને પૂરો પાડવામાં આવે છે. તો આ બધી જે ટોપિક છે એને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવામાં આવેલું હતું, અને એમની અંદર ગુજરાતે સારા એવા ગુણ મેળવેલા અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એ પછી વેરાવળ નગરપાલિકાના કેટલાક મહત્ત્વના વિકાસ કાર્યો જે છે એને લોકાર્પણ કરવામાં આવ્યું. રાજકોટની અંદર નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન દરમિયાન જે મેક ઇન ઇન્ડિયા ટોય્સ, દેશી રમકડાઓની જે વાત કરવામાં આવેલી, તો એ બાબતને ધ્યાનમાં રાખી રાજકોટમાં મેક ઇન ઇન્ડિયા ટોય્સનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે. અને રાજકોટમાં સૌથી વધુ આવા રમકડાઓ બનાવવામાં આવશે, જેમાં જે ચાઇનીઝ ઇન્ડસ્ટ્રી દ્વારા જે રમકડાઓ ભારતમાં આયાત કરવામાં આવે છે એને કાઉન્ટર કરવા માટે દેશની અંદર જ આવા રમકડાઓનું ઉત્પાદન કરવામાં આવે એવી બાબત એમણે ભાર મૂકેલો હતો. તો રાજકોટ એનું હબ બનશે. એ પછી સુજલામ સુફલામ જળ અભિયાન એનો 4થો તબક્કો, એટલે એ હમણાં સંપન્ન થયો. એપ્રિલ મહિનાની
પહેલી મે થી આ તબક્કાની શરૂઆત થયેલી હતી, પહેલી મે 2018 થી, અને સતત ચોથા વર્ષે પણ એ કાર્યક્રમને હાથ ધરવામાં આવેલો, જેને કારણે ગુજરાતની જે જળ સંગ્રહ ક્ષમતા છે એમાં વધારો થયો છે. હવે આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં શું આવે છે, તો જે કેનાલ તૂટી ગઈ હોય છે તો એને રીસર્ફેસિંગ વગેરે કરવામાં આવે છે, જે કાંપ ભરાઈ જતો હોય છે તો એ કાંપને દૂર કરવામાં આવે છે, ત્યારબાદ તળાવોને ઊંડા કરવામાં આવે છે અને પહોળા કરવામાં આવતા હોય છે. તો સુજલામ સુફલામ યોજનાની જે સિદ્ધિઓ છે એ અહીં તમને નાનકડી એવી વિભાગની અંદર બતાવેલી છે, તો મેન્સની અંદર તમે આ માહિતીનો ઉપયોગ કરી શકો છો. એ પછી ભુજની અંદર જે એક શાળા છે એ સર્વશ્રેષ્ઠ શાળા બની છે, તો રાજ્ય સરકાર દ્વારા 2013-14 શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઇનામ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રથમ ક્રમે આવેલી શાળાને 5 લાખ રૂપિયા, બીજા ક્રમે આવતી શાળાને 3 લાખ રૂપિયા અને ત્રીજા ક્રમે આવતી શાળાને 2 લાખ રૂપિયા તથા પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવતી હોય છે. તો આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ જામનગરની અંદર મહિલાઓને સ્વનિર્ભર બને એ માટે સિલાઈ મશીનો આપવામાં આવ્યા, દાહોદની અંદર ખાતર બિયારણ લોકાર્પણ કરવામાં આવ્યું, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના એના દ્વારા કેન્દ્ર સરકાર જે છે એ એક આદર્શ ગામ બનાવવા માટે ગામ દીઠ 20 લાખ રૂપિયા ફાળવતી હોય છે. તો આ એક તમારે ધ્યાનમાં રાખવાનું છે કે PMAGY એટલે કે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા કેટલો ફંડ આપવામાં આવે છે, તો ગામ દીઠ 20 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. ત્યારબાદ રાજ્યની અંદર સાયબર ક્રાઇમ જે વધી રહ્યો છે એને કંટ્રોલ કરવા માટે 10 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવેલો છે. ડાંગ જિલ્લો જે છે એ કોરોનાના કહેરથી મુક્ત બન્યો છે એટલે ત્યાં ઓછું છે. બનાસકાંઠાના નડાબેટ ખાતે સીમા દર્શન અંતર્ગત પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવી છે, જેથી લોકો જે વાઘા બોર્ડર અને અટારી બોર્ડરે જે બીટિંગ રિટ્રીટ થાય છે એવો જ કાર્યક્રમ અહીં લાભ લઈ શકે છે. ત્યારબાદ છેવટે અહીં જે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મલેરિયા છે એની માહિતી આપી છે, તો ચિકનગુનિયાનું જે મચ્છર છે એ તમને અહીં દર્શાવેલું છે, ડેન્ગ્યુ માટેનું મચ્છર, સોરી, તેના શરીર ઉપર સફેદ ટપકા હોય છે, તો એ ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન એનો ઉપદ્રવ વધતો હોય છે, તો એના માટે જૂન મહિનાની અંદર જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણું પાક્ષિક પૂરું કરીએ છીએ. જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.